મારું નામ અઝીમ છે હું બીકોમ ઓનર્સના પ્રથમ વર્ષનો છાત્ર છું તો અમે બધા જાણીએ છીએ કે આ ઉંમરમાં અમે કોઈ સંબંધમાં પડીએ છીએ અને પછી સંબંધ તૂટી જાય છે તો મારો એક મિત્ર છે જેનો હાલમાં જ સંબંધ તૂટ્યો છે એણે મારી સલાહ માગી કે આગળ કેવી રીતે વધવું અને વસ્તુઓનો સામનો કેવી રીતે કરવો સરખી ઉંમરના હોવાને કારણે હું એણે સલાહ ન આપી શક્યો કારણ કે હું નથી જાણતો આગળ કેવી રીતે વધવું તો મારો પ્રશ્ન એ છે કે એવી સ્થિતિમાં આગળ કેવી રીતે વધવું વેલ બીજી વ્યક્તિ તો આગળ વધી ગઈ છે તમે એની એ જગ્યાએ પણ જો ઉભા રહો અંતર તો બનવાનું જ છે અને આપણે જીવનના સંદર્ભે સમજીએ પ્રચલનના સંદર્ભે નહીં નૈતિકતાના સંદર્ભે નહીં સાચું કે ખોટું ના સંદર્ભે નહીં પણ જીવનના સંદર્ભે જ્યારે હું જીવનના સંદર્ભે એમ કહું છું અઝીમ શું તમને ખબર છે કે તમારા પર 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 દસ પેઢી પહેલાના તમારા પરદાદા કેવા દેખાતા હતા ના ના પણ તેનું નાક તમારા મોઢા પર બિરાજમાન છે હા કે ના હા તો શું એ સાચું છે કે તમારા શરીર પાસે જબરદસ્ત યાદશક્તિ છે હા આ યાદશક્તિના ઘણા જુદા જુદા સ્તર છે ક્રમિક વિકાસની યાદશક્તિ વાંશિક યાદશક્તિ કાર્મિક યાદશક્તિ સચેતન યાદશક્તિ અચેતન યાદશક્તિ સ્પષ્ટ યાદશક્તિ અસ્પષ્ટ યાદશક્તિ પણ જો તમારા દાદાનું નાક તમારા ચહેરા પર આ રીતે બેસવાનું હોય તો ચોક્કસપણે તમારા શરીરની અંદર યાદશક્તિનું એક ખૂબ જટિલ તંત્ર છે ખરું હા તો જો આ શરીર આટલી જટિલ યાદશક્તિ રાખવાની કાબેલીયત ધરાવતું હોય તો શું તમને એમ નથી લાગતું કે તમે જે કંઈ સ્પર્શો છો અનુભવો કે જેનાથી સંબંધિત છો તેની પણ તે યાદશક્તિ ધરાવતું હોય તમારું એમ માનવું છે કે નહીં હા તે કરે છે તો એ ખૂબ વિપુલ પ્રમાણમાં યાદશક્તિ ભેગી કરે છે તો તેને આ રીતે જાણી શકાય જુઓ દાદરા કેવી રીતે ચડવા કેવી રીતે ઉતરવા એ ખૂબ સહેલું દેખાય છે પણ એટલું સહેલું નથી એ ખૂબ જટિલ છે તમારા શરીરે યાદ રાખવું પડે છે બાકી આ રીતે ઉપર કે નીચે ન જઈ શકે આજકાલ ખેલાડીઓ સ્નાયુની યાદશક્તિની વાત કરે છે પોતાની સિસ્ટમમાં યાદશક્તિ એવી રીતે રચવી જેથી રમતને ખાસ કુશળતા સાથે રમી શકાય તો આ ફક્ત સ્પોર્ટ્સ કે કોઈ ખાસ પ્રકારની પ્રવૃત્તિ માટે નથી દરેકે દરેક દિવસ ઘણી બધી યાદશક્તિ તમે એકત્ર કરો છો અને આ યાદશક્તિમાં જો ચોક્કસ પ્રકારની એકરૂપતા હોય ચોક્કસ પ્રકારની સુસંગતતા હોય તો આ યાદશક્તિ ખૂબ જ લાભદાયક નીવડે છે પણ જો આ યાદશક્તિમાં ખૂબ ઉથલપાથલ હશે તો તમે ભલે બધું જ જાણતા હો પણ એ તમારી વિરુદ્ધમાં કામ કરશે કારણ કે તેની અંદર વિરોધાભાસ અને સંઘર્ષ હોય છે તમે જ્યારે સંબંધની વાત કરો છો અને તમારા મિત્ર તમને આ પ્રશ્ન પૂછે છે તો પ્રશ્ન એટલા માટે ઉદભવ્યો કારણ કે તે મહત્વપૂર્ણ છે હા જો તેનું મહત્વ ન હોત તો તમે કદાચ તેને ભૂલી ગયા હોત જૂના શૂઝની જેમ પણ તે મહત્વનું છે કારણ કે તમે તમારી ભાવના તમારા વિચાર અને કદાચ તમારું શરીર પણ કામે લગાવ્યું આ ત્રણ વસ્તુનું એકવાર રોકાણ થયું એટલે ખૂબ ઊંડી યાદશક્તિ પણ સર્જાઈ જો તમે તમારી સિસ્ટમમાં ખૂબ વિરોધાભાસી યાદશક્તિ રચશો તો તમને જીવનમાં આગળ જતાં ખ્યાલ આવશે કે તમારી પાસે બધું જ છે પણ તમને એવી ભાવનાઓ જાગશે કે તમારી પાસે કંઈ નથી અને જીવન ઉલ્લાસ કે આનંદ વગરનું લાગશે આ ખૂબ મહત્વનું છે યુવાનો ખાસ સમજજો તમને જે શરીર મળ્યું છે એ કેવી રીતે ચાલે છે જો એ ફક્ત સ્નાયુનો ગોળો હોત તો તમે જેમ ઈચ્છો તેમ તેનો ઉપયોગ કરી શકત પણ આ ખૂબ અદ્યતન મશીન છે જો તમે તેનો સંવેદનશીલ થઈને ઉપયોગ કરશો તો તે અસાધારણ રીતે ચાલી શકે તેમ છે બાકી તે સામાન્ય રીતે ચાલશે માની લો કે હું તમને માની લો તમને કમ્પ્યુટર વિશે કંઈ નથી ખબર માની લો હું તમને એપલ એર આપું છું તમે મોડલ વિશે સાંભળ્યું છે હા ખૂબ જ પાતળું અને ધારદાર હોય છે માની લો હું તમને આપું છું તમને એના વિશે કંઈ નથી ખબર અને તમે એના પર કાકડી સુધારો છો એ રીતે કામ કરશે એ રીતે ખરેખર કામ કરશે પણ શું એ કરુણતા નથી કે તમે કાકડી કાપવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો કાકડીમાં કંઈ ખરાબી નથી પણ હા તમારી અંદર કંઈક ગડબડ જરૂર છે હલો તો તમારી સાથે મૂળભૂત ગડબડ એ છે જ્યારે તમે એ નથી સમજતા કે તમારા હાથમાં કેટલી મહત્ત્વપૂર્ણ વાતો હોય છે બધી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ બેકાર જશે તો હું ફક્ત માણસોની વાત નથી કરતો પણ તમે જે પણ વસ્તુને સ્પર્શો કે તેની સાથે જોડાવ છો તમારે એ જોવું જોઈએ કે કેટલી ઊંડાઈથી તમે સામેલ થવા માગો છો તમારે એ જોવું જોઈએ કે તમે આને ક્યાં લઈ જવા માગો છો તમારે એ પણ જોવું જોઈએ કે આનો અલગ અલગ રીતે કેવો પ્રભાવ તમારી ઉપર પડે છે શું એ તમારા જીવનની વિરુદ્ધમાં કામ કરશે કે તમારી તરફેણમાં કામ કરશે તમારે વિચારવું જોઈએ બાકી પછી તમારું જીવન ખૂબ ઢીલું બની જશે ઢીલું એટલે કે હું નૈતિકતાના સંદર્ભમાં વાત નથી કરતો ઢીલું એટલે હું એમ કહેવા માગું છું કે તમે તમારા જીવનમાં જે દિશામાં જવા માગો છો તે દિશામાં કદાચ નહીં જઈ શકો થોડી અખંડિતતા લાવવાની જરૂર છે બૌદ્ધિક અખંડિતતા ભાવનાત્મક અખંડિતતા શારીરિક અખંડિતતા લાવવી ઘણી જ મહત્ત્વની છે તે પછી પણ જો કંઈક કદાચ ખોટું થાય તો બસ એટલું જ સમજવાનું છે કે તમે એકલા જ આવ્યા હતા અને જ્યારે મરી જશો ત્યારે એકલા જ જવાના છો ખૂબ ખૂબ આભાર